કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે ફરી હું આવી ગઈ છું પુરુષોત્તમ માસની મહાત્મકથાનો ચૌદમો અધ્યાય અને તેની સાથે જોડાયેલી તાવડી તપેલીની વાર્તા સાથે તો ચાલો હવે જરાય મોડું કર્યા વગર ભગવાન પુરુષોત્તમના જય જયકાર સાથે શરૂ કરીએ ચૌદમો અધ્યાય જેનું નામ છે દ્રઢ ધનવાના પુનર્જન્મની કથા તો બોલો ભગવાન પુરુષોત્તમ રાય કી જય શ્રી નારાયણ બોલ્યા નારદ એ રાજા એમ ચિંતાતુર બની ઉદાસીમાં ડૂબી ગયો હતો એક વખત તેને ઘેર વાલ્મીકી ઋષિ પધાર્યા રાજા ભક્તિ સહિત તેમના ચરણોમાં નમી પડ્યો તેણે ઋષિને પ્રણામ કર્યા તેમના ચરણ કમળ ધોઈ પૂજા કરી તેમને ઉચ્ચ આસને બેસાડ્યા અને સ્નેહાળ વાળીથી કહેવા લાગ્યો દ્રઢદનવા બોલ્યો હે ભગવાન આજે આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે ખરેખર મારા ભાગ્ય મોટા છે કે આપ જેવા મુનિનો સત્સંગ મને પ્રાપ્ત થયો શ્રી નારાયણ બોલ્યા મુનિ મુનિશ્રેષ્ઠ વાલ્મીકીને એમ કહી રાજા બોલતો બંધ થયો પ્રસન્ન થયેલા મુનિ વાલ્મીકી પણ તેની આગતા સ્વાગતાથી ખૂબ પ્રસન્ન થયા પણ રાજાને ચિંતામગ્ન જોઈને તે બોલ્યા હે શ્રેષ્ઠ રાજા ધન્ય છે તારા વાણી વિવેકથી હું પ્રસન્ન થયો છું પણ મને લાગે છે તું કોઈ મોટી ચિંતામાં છે તારા મનમાં જે કાઈ હોય હે મહાબુદ્ધિમાન તું મને વિના સંકોચે કહી દે દ્રઢધનવા બોલ્યો આપના ચરણ કમળની કૃપાથી મને હંમેશા સુખ જ છે રાજપાટ હાથી ઘોડા સેના ચાર પરાક્રમી પુત્રો સર્વ લક્ષણા સુંદર પત્ની બધું જ છે પરંતુ એક જંગલી પોપટના મુખેથી નીકળેલા વચનો મને સાલ્યા કરે છે તે વિશેનો સંશય આપ દૂર કરો એ પક્ષી પર જેટલામાં મારી નજર ઠરી તેટલામાં એ મારી સામે મોઢું કરી એક શ્લોક બોલ્યો

તો ધાર્મિક સત્યવાદી અને ધાર્મિક વૃત્તિવાળો વેદ પારંગત અને જે મળે તેમાં જ સંતોષ રહેનાર હતો તે અગ્નિહોત્ર આદિ યજ્ઞોથી શ્રી હરિ વિષ્ણુને પણ સંતુષ્ટ કર્યા હતા તારી પત્ની પણ ઉત્તમ ગુણોવાળી અને સુંદર હતી તે ગૌતમ બ્રાહ્મણની પુત્રી હતી તેનું નામ ગૌતમી હતું ગૌતમી પ્રેમથી પતિ સેવા કરતી હતી તે જ પ્રમાણે ધર્મ પૂર્વક તો વર્તતો હતો એ રીતે ઘણો લાંબો કાળ વીતી ગયો છતાં તને કોઈ સંતાન ન થયું એક વખત તું આસન પર બેઠો હતો તારી પત્ની સેવા કરી રહી હતી ત્યારે તે પત્ની વચન કહ્યું ઓ સુંદરી સંસારમાં પુત્રથી અધિક બીજું કોઈ સુખ નથી તપદાનથી ઉત્પન્ન થયેલ પુત્ર જ પરલોકમાં સુખ આપે છે સંતાન વગરનો આ સંસાર સ્મશાનવત છે પણ હું સંતાન પ્રાપ્ત ન કરી શક્યો એટલે મને હવે જીવવાનું નકામું લાગે છે એટલે હવે હું મૃત્યુની ઈચ્છા રાખું છું પતિના આવા નિરાશાજનક વચનો સાંભળી ગૌતમીને ઘણું દુઃખ થયું તે ઘણી જ્ઞાની અને પતિ ઉપરના પ્રેમથી તરબોળ હતી તે ધીરજવાળી હતી તેથી પતિને આશ્વાસન આપવા માટે આવું શાંતિજનક વચન બોલી ગૌતમીએ કહ્યું હે પ્રાણેશ્વર આવા તુચ્છ વાક્યો તમે ન બોલો તમે જ્ઞાની અને વિદ્વાન છો તમારા જેવા વૈષ્ણવ સૂર્યના મુખમાં આવા વચનો શોભતા નથી તમે હંમેશા સત્ય ધર્મમાં તત્પર રહી એના બળે સ્વર્ગ જીત્યા છો જો તમને પુત્રની ઈચ્છા હોય તો શ્રી જગન્નાથની ભક્તિપૂર્વક આરાધના કરો તે તમારા કષ્ટોને દૂર કરશે જે ભગવાનનું આરાધન કરી પૂર્વે કર્ધન ઋષિ સાંખ્યશાસ્ત્રના આચાર્ય યોગ્યોમાં શ્રેષ્ઠ તેવા પ્રખ્યાત કપિલદેવે પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા ધર્મપત્નીનું એવું વચન સાંભળી બ્રાહ્મણોના શિરોમણી સુદેવે એ પ્રમાણે કરવા નિશ્ચય કર્યો અને પછી પોતાની એ પત્ની સાથે તામ્રવર્ણ નદીના કિનારા પરથી ગયો ત્યાં જઈ તેણે પાંદડા અને જળનો લઈ મહાભયંકર આ રીતે તપ કરતા તેને ચાર હજાર વર્ષ વીતી ગયા તપના ભંડારે સુદેવના તપથી ત્રણે લોક કંપવા લાગ્યા ત્યારે ભક્ત વત્સલ ભગવાન તેનું એ ઉગ્ર તપ જોઈ તરત જ ગરુડ પર બેસી ત્યાં પ્રગટ થયા નવા મેઘ જેવા શ્યામ પ્રસન્ન મુખવાળા અને જગતનું રક્ષણ કરવામાં સમર્થ એવી ચાર ભૂજાઓથી યુક્ત જણાતા એ મુરારીના દર્શન કરી સુદેવ બ્રાહ્મણે હર્ષથી તેમને સાસ્તાંગ પ્રણામ કર્યા શ્રી ગુરુનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો દ્રઢ ધનવાના પુનર્જન્મની કથા નામનો 14મો અધ્યાય સંપૂર્ણ તો મિત્રો 14મો અધ્યાય તો આપણે પૂર્ણ કરી લીધો તો હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ જેનું નામ છે તાવડી તપેલીની વાતા એક નગરમાં બ્રાહ્મણ બ્રાહ્મણી વસે બંને ઘણા ધર્મેષ્ઠ અને સંતોષી જીવ સંતાનમાં ચાર દીકરી અને બે દીકરા દીકરીઓ તો પરણીને સાસરે ચાલી ગઈ દીકરા નાના હતા બ્રાહ્મણીની ઉંમર થઈ ગઈલી તેથી કામ કરતા થાક લાગે રાંધવા છંધવા કડાકૂટમાં કથા વાર્તામાં જવાય નહીં એવામાં પુરુષોત્તમ માસ આવ્યો બ્રાહ્મણી વિચારવા લાગી કે પ્રભુએ રાંધવાની ચિંતા ન આપી હોત તો નિરાંતે પ્રભુ ભક્તિ કરત આ રાંધવાની લપમાં અડધો દી બગડે છે દેવ દર્શને જવાતું નથી પ્રભુ દયા કરે અને તૈયાર રસોઈ મળે તો ભક્તિનું ભાથું બાંધી લઈએ બ્રાહ્મણીની પાતના પ્રભુએ સાંભળી રાત્રે સપનામાં દર્શન દઈને કહ્યું સવારે તને દેવતાએ તાવડી તપેલી મળશે તાવડીમાં તાવે તો ફેરવીશ એટલે ઉના ઉના રોટલા મળશે અને તપેલીમાં કળશી હલાવીશ એટલે મેવાઈ મીઠાઈ મળી જશે પણ આ વાત તું કોઈને ન કહેતી સવારે દેવતાએ ટાવડી તપેલી મળતા બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ રાંધવાની લપ ગઈ પ્રાતકાળે ઊઠીને નદીએ નાવા જાય વાર્તા સાંભળે દેવ દર્શન કરે કથા સાંભળે ને છેક બપોરે ઘેર આવે તાવડીમાં તવે તો ફેરવે એટલે ઉના ઉના રોટલા મળે અને તપેલીમાં કળશી ફેરવે એટલે મેવા મીઠાઈ મળે બ્રાહ્મણ બ્રાહ્મણની નિરાંતે જીવે પ્રભુ ભજન કરે છે પણ છોકરાઓને નવાઈ લાગી કે એમાં આટલી જલ્દી રસોઈ કેવી રીતે બનાવી નાખે છે નથી એ ચૂલો સળગાવતી કે નથી એ લોટ બાંધતી અને રોજ રોજ મેવા મીઠાઈ મળે છે આનું રહસ્ય શું છે એ જાણવા એક દિવસ છોકરાઓએ તિરાડમાંથી જોઈને બધું જાણી લીધું છોકરા તો ભોળા જીવ એમણે એમના મિત્રોને વાત કરી એક બીજાને બીજાએ ત્રીજાને એમ કરતા આખા નગરમાં વાત ફેલાઈ ગઈ ઉડતી ઉડતી વાત રાજાને મહેલે આવી રાણીએ જાણ્યું એટલે રાજા આગળ હઠ પકડી કહે આવા દેવતાએ તાવડી તપેલી તો મહેલમાં શોભે મને લાવી આપો રાજાએ પ્રધાનને સો સોનામહર આપીને તાવડી તપેલી લેવા મોકલ્યા પ્રધાને બ્રાહ્મણ પાસે જઈને સોનામહોરો ધરી અને તાવડી તપેલી માંગ્યા પણ બ્રાહ્મણે તાવડી તપેલી આપવાની ના પાડી દીધી બ્રાહ્મણ હાથ જોડી બોલ્યો મંત્રીશ્રી આ તાવડી તપેલી તો મારા પુરુષોત્તમ પ્રભુની પ્રસાદી છે તેમણે મારા ઉપર પ્રસન્ન થઈને આપી છે તે હું કેવી રીતે આપી શકું પ્રધાને જઈને રાજાને વાત કરી કે બ્રાહ્મણ તો તાવડી તપેલી આપવાની ના પાડે છે આથી રાજાએ વધારે ધનની લાલચ આપી પણ બ્રાહ્મણે તો ચોખ્ખી ના પાડી દીધી કે લેવું હોય તો મારું માથું લઈ લો પણ તાવડી તપેલી તો કોઈ કાળે નહીં મળે આથી રાજા રોષે ભરાયો અને સેનાપતિને હુકમ કર્યો કે જાઓ જઈને બ્રાહ્મણના ઘરેથી તાવડી તપેડી લઈ આવો બ્રાહ્મણ ન માને તો જૂંટવીને લઈ આવો

આકાશવાણી સાંભળીને રાણીએ તરત મહેલમાંથી સોના મંગાવીને દાન કર્યું રાજા અને સેનાપતિ મુક્ત થયા સર્વત્ર પુરુષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો તો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય મિત્રો કાલે ફરી મળીશું એક નવા અધ્યાય અને નવી મહાત્મા કથા સાથે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો